નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઉપાધ્યાય સાહેબ. હું મારા વિદ્યાર્થી સંકુલ પરિવાર તરફથી આપનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયો લેક્ચરની અંદર પાઠ 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો એના વિશે આપણે આ વિડીયો લેક્ચરની અંદર સરસ મજાની વાતચીત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો જોયું હતું કે અંગ્રેજો સામે આ રાષ્ટ્રીય ચળવળો થવાના મુખ્ય કારણો કયા કયા હતા એ આપણે ધોરણ 8ની અંદર પણ શીખી ગયા હતા, અને ગયા વિડીયો લેક્ચરની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું. કારણ કે અંગ્રેજોએ આપણને બધી રીતે એટલે કે રાજકીય રીતે, સામાજિક રીતે, ધાર્મિક રીતે, આર્થિક રીતે એટલું બધું નુકસાન કરેલું હતું, એટલે ધીમે ધીમે આખે આખા જે આપણા ક્રાંતિકારીઓ બધાએ ભેગા થઈ અને અંગ્રેજો વિરુદ્ધ જે ક્રાંતિકારી ચળવળો જે છે એ ચાલુ થઈ ગઈ હતી, બરાબર. એમાં ખાસ કરી અને બંગાળના ભાગલા પડ્યા અને પછી તો આપણે કહીને કે બળતું હોય એમાં ઘી હોય એવું કામકાજ અંગ્રેજોએ કરેલું હતું. અંગ્રેજો પ્રત્યે બધાને નફરત તો હતી જ, એમાં એમને આ કાર્ય કર્યું કે બંગાળના વહીવટની કુશળતાના કારણે વહીવટ સરસ મજાનો થાય એટલા માટે બંગાળના ભાગલા પાડ્યા. પણ બુદ્ધિજીવોને ખબર હતી કે બંગાળના ભાગલા એટલા માટે પાડવામાં આવ્યા છે કે જેથી કરી અને હિન્દુ અને મુસ્લિમ જે છે એ જુદા પડે. કારણ કે અંગ્રેજોને ખબર હતી 1857ના વિપ્લવની અંદર હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ જે છે ખભે ખભો મિલાવી અને આઝાદીની લડતમાં બધા જ નિઃસ્વાર્થ ભાવે જોઈન્ટ થઈ ગયા હતા. એટલે અંગ્રેજોને ખબર હતી કે આ બંનેને આપણે જુદા પાડી તો લાંબા સમય સુધી ભારતની અંદર આપણે રાજ કરી શકીએ. એટલા માટે લોર્ડ કર્ઝને 1905ની અંદર વહીવટના બાના હેઠળ એ વખતનું બંગાળ પ્રાંત બહુ મોટામાં મોટો હતો અને પાછું રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્ર પણ હતું, એટલા માટે પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગલા પાડે છે. પૂર્વ બંગાળની અંદર મુસ્લિમોની વસ્તી વધારે રહેતી અને પશ્ચિમ બંગાળની અંદર હિન્દુઓની. એટલે બુદ્ધિજીવીઓ જે હતા આપણા એ વખતના ક્રાંતિકારી, એ લોકોએ વિરોધ કર્યો કે આ વસ્તુ ખોટી છે, કારણ કે આ તમે હિન્દુ અને મુસ્લિમની એકતા તોડવા માટે થઈ આ કાર્ય તમે કરેલું છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર હતી કે અંગ્રેજોની કૂટનીતિ રહેલી છે ભાગલા પાડો અને રાજ કરો, બરાબર. વિદ્યાર્થી મિત્રો, તો આ બધું ગયા લેક્ચરની અંદર આપણે વ્યવસ્થિત રીતે જોયું હતું કે ધીમે ધીમે એ લોકોએ હજી પણ હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ જે છે એ કઈ રીતે જુદા પડે એટલા માટે વાઇસરોય મિન્ટો જે છે એને મુસ્લિમ લીગની પણ સ્થાપના કરેલી હતી, એ પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું, બરાબર. હવે જે ખાસ જોવાનું છે એમાં બીજો પોઈન્ટ છે, ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકેએ કરી હતી, બરાબર. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે ધ્યાન રાખજો કે સૌ પ્રથમ આ પોઈન્ટ પણ યાદ રાખવાનો છે કે સૌ પ્રથમ ભારતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોને કરેલી હતી, તો વાસુદેવ બળવંત ફડકેએ કરી. પછી બીજા પણ ઘણા બધા ક્રાંતિકારીઓ જે છે એમાં ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો દામોદર ચાફેકર તથા બાલકૃષ્ણ ચાફેકર બંધુઓ એટલે બંને ભાઈઓ, વીર સાવરકર, બારીન્દ્રનાથ ઘોષ, ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાંકી, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, શિવરામ, રાજગુરુ, સુખદેવ, બટુકેશ્વર દત્ત, રોશનસિંહ જેવા અનેક ક્રાંતિવીરોએ રાષ્ટ્રવાદની જ્યોત જલતી રાખી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પોઈન્ટની અંદર આપણે જે અભ્યાસ કરવાનો છે કે ધીમે ધીમે પેલી બંગભંગની અસર જે છે આ ટોપ લેવલના એ વખતના ક્રાંતિકારી હતી, ક્રાંતિવીરો હતા આપણા,
બરાબર તો આ બધાએ રાષ્ટ્રવાદની જે જ્યોત જે છે એને જલતી રાખી હતી ગમે તેમ કરી આ લોકોને કા મરવું કા મારવું કા પોતે શહીદ થઈ જવું અથવા અંગ્રેજોને મારી અને અહીંથી ભગાડવા આવું જ મગજની અંદર એમને નક્કી કરી લીધું હતું કા હસ્તામુખે વિદ્યાર્થી મિત્રો કા હસ્તામુખે ફાંસીના માચડે ચડી જવું અથવા કા મારીને અંગ્રેજોને અહીંથી ભગાડી મૂકવું આ ભાવના સાથે ક્રાંતિવીરો કૂદી પડ્યા હતા શસ્ત્રો બનાવવાથી માંડી તેનો ઉપયોગ સુધીની તાલીમ પામેલા યુવાનોએ અંગ્રેજ સરકારની ઊંઘ હરામ કરી નાખી હતી વિદ્યાર્થી મિત્રો શસ્ત્રો બનાવતા હતા શસ્ત્રોને કઈ રીતે વાપરવા અંગ્રેજો સામે આ એની સઘન તાલીમ જે છે એ વખતના જે ક્રાંતિકારી લેતા હતા ઉગ્ર ક્રાંતિકારી ચળવળો હિન્દમાં ઉદ્ભવી અને દેશ વિદેશમાં પ્રસરી વિદ્યાર્થી મિત્રો આપણા દેશમાં તો ખરી પણ વિદેશમાં વસતા આપણા ભારતીયો જે છે એ પણ રાષ્ટ્રવાદના રંગે રંગાઈ ચૂક્યા હતા તેની પૂર્વ ભૂમિકામાં બંગાળના ભાગલા રદ કરવાનું ચાલેલું આંદોલન વિદ્યાર્થી મિત્રો મેં તમને વાત કરી હતી આ પૂર્વ ભૂમિકા એના પાયાની અંદર શું હતું આ ક્રાંતિકારી એટલા બધા ખીજાયેલા તો હતા જ પણ અંગ્રેજોએ બળતાની અંદર ઘી ઉમેર્યું બંગાળના ભાગલા પાડ્યા એટલે આ ક્રાંતિકારીઓને ગમ્યું નહીં કે તમે હિન્દુ મુસ્લિમની એકતા તોડવા માટે જ આ કાર્ય કરી રહ્યા છો એટલે દેશમાં તો ખરી વિદ્યાર્થી મિત્રો પણ વિદેશની અંદર પણ આ રાષ્ટ્રવાદની ભાવના જે છે એ પ્રબળ બને છે બાજુમાં વિદ્યાર્થી મિત્રો વાસુદેવ બળવંત ફડકેનો ફોટો છે સુરતના કોંગ્રેસ અધિવેશન 1907માં પડેલા જહાલ અને મવાળ જૂથ એમ બે ભાગલા અને કોંગ્રેસની માત્ર ઠરાવો વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિનો પ્રબળ વિરોધ જેવા સંજોગો પડેલો છે એટલે 1907ની અંદર વિદ્યાર્થી મિત્રો જ્યારે કોંગ્રેસનું વર્ષે અધિવેશન જે ભરાતું હતું એની અંદર સુરતના અધિવેશનની અંદર જે બે ભાગલા પડે છે બરાબર એમાં જહાલ અને મવાળ આપણે શીખી ગયા છીએ જહાલ એટલે ઉગ્ર ક્રાંતિકારી વિચારધારા ધરાવતો પક્ષ અને મવાળ એટલે નરમ આજીજીજી ઠરાવો વિનંતી એ મવાળ પક્ષના જે આપણે નેતાઓ હતા એ બધાએ આ કાર્ય કરતા હતા એટલે પહેલા વિદ્યાર્થી મિત્રો હિન્દુ મહાસભા એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની અંદર જ આ બધા ક્રાંતિકારીઓ હતા પણ એમાંથી જુદા પડે છે કે હવે આપણે ઠરાવો વિનંતી કે આજીજીજી કાંઈ કરવું નથી ગીતાજીમાં લખેલું છે કે હણે અને હણવામાં પાપ નથી એક ઝાપટ કોઈ ગાલ ઉપર મારે કોઈ આપણને મારે તો બીજો ગાલ હવે ધરવાની જરૂર નથી સામે બે ફડાકા મારી લેવાના આ જહાલવાદી જે નેતાઓ હતા એમના વિચારો આ હતા અને જે મવાળવાદી હતા એ બંધારણની રૂએ આપણે આઝાદી મળે એવો પ્રયત્ન કરતા હતા એટલે વિદ્યાર્થી મિત્રો આ મૂળ એક જ હતા એમાંથી ન જ જુદા પડે છે જહાલ પક્ષ તો વિદ્યાર્થી મિત્રો પ્રબળ વિરોધ જેવા સંજોગો પડેલા છે એમાં ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો લાલ બાલ અને પાલની ત્રિપુટીએ જહાલવાદી નીતિ અપનાવી લાલ બાલ અને પાલ લાલ એટલે લાલા લજપતરાય બાલ એટલે બાલ ગંગાધર ટીળક અને બિપિન ચંદ્ર પાલ આ નેતાઓ જે છે વિદ્યાર્થી મિત્રો સુરતના અધિવેશનની અંદરથી 1907માંથી એ જુદા પડે છે હવે અમારે હવે તમારી સાથે રહેવું નથી આપણી બંનેની મંઝિલો એક છે પણ વિચારો અલગ છે તમે ઠરાવો કરતા રહ્યો વિનંતી કરતા રહ્યો આજીજીજી કરતા રહ્યો હવે અમારે એવું નથી અમારે તો હણે અને હણવામાં પાપ નથી એ રસ્તે ચાલવું છે એટલે અહીંથી વિદ્યાર્થી મિત્રો આ જુદા પડે છે હિન્દુ યુવા કાર્યક્રમમાં નવું ચૈતન્ય રેડ્યું હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની
ઢીલી પોચી નીતિને એક જબરજસ્ત નવો વળાંક આપ્યો. આજે લાલ બાલ અને પાલ ઉગ્ર ક્રાંતિકારી વિચારધારાના રંગે રંગાયેલા આ ક્રાંતિકારીઓ એથી જુદા પડે છે. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના ફોટોસ જે આપેલા છે એમાં ખુદીરામ બોઝ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ આ બધાએ નવયુવાનો જે માતૃભૂમિને આઝાદી આઝાદ કરવા માટે એ વખતે આપણા રાષ્ટ્રીય જ્યોતિધર કહેવાય એવા આ ક્રાંતિકારીઓ હતા. વિદ્યાર્થી મિત્રો, નીચે સરદાર ભગતસિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ થાપર, રોશનસિંહ, વિદ્યાર્થી મિત્રો આ બધાએ હસતા મુખે ફાંસીને માછડે ચડવાવાળા હતા. એમની એક જ તમન્ના હતી કે ગમે તેમ કરી ભલે મરવું પડે એ બહેતર છે, પણ આપણી આ માતૃભૂમિ જે છે એને આઝાદી તો અપાવી જ છે. વિદ્યાર્થી મિત્રો, નીચે જે છે એ બાળ ગંગાધર તિલકનો ફોટો મહારાષ્ટ્રમાં આ ક્રાંતિકારીનો જન્મ થયેલો એ પણ આપણે ધોરણ 8ની અંદર શીખી ગયા છીએ. લોકમાન્ય બાળ ગંગાધર તિલકે તો ઉગ્ર ભાષામાં જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ. એને સ્પષ્ટ કહી દીધું હતું કે આ માતૃભૂમિ મારી છે, એને હું મેળવીને જંપીશ. અંગ્રેજો તમે અહીંથી હવે જતા રહ્યો, સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે તેને લઈને જ હું જંપીશ. જે આઝાદીના ક્રાંતિકારી લડવૈયાઓનો મંત્ર બની ગયો, આ મારી માતૃભૂમિ છે અને તમે લોકો અહીંયા પડાવી લીધી છે અને આ તો મારો જન્મસિદ્ધ હક છે, મારીમાં છે, મારી માતૃભૂમિ છે, એને હું મેળવીને જ જંપીશ. એના માટે કદાચ મારે મૃત્યુ થાય ને આ માતૃભૂમિ માટે તો બહેતર છે, પણ હું આને મેળવીને જંપીશ, આ મારો હક છે. આ બોલવાવાળા વિદ્યાર્થી મિત્રો બાળ ગંગાધર તિલક હતા. ત્યારે ભારતના નવયુવાનોના એક વર્ગ વિદેશી શાસનની ગુલામીમાંથી આઝાદી મેળવવાના પ્રયાસ હાથ ધર્યા. ઉગ્ર ક્રાંતિકારી લડતનાર ઘડવૈયા અને લડવૈયાઓ માતૃભૂમિની સ્વતંત્રતા માટે હસ્તે મુખે બલિદાન આપવા તત્પર હતા. વિદ્યાર્થી મિત્રો વિચાર કરજો, એ વખતના જે યુવાન એટલે વિદ્યાર્થી મિત્રો 20-25 વર્ષના નવ લોહિયા યુવાનો કે વિદેશી શાસનની ગુલામીમાંથી હવે આપણી માતૃભૂમિમાં આઝાદી મળે એટલા માટે એ માટે તૈયાર હતા અને માતૃભૂમિની સ્વતંત્રતા માટે હસ્તે મુખે બલિદાનો આપવા તત્પર હતા. વિચાર કરજો કે માતૃભૂમિની સ્વતંત્રતા માટે હસ્તે મુખે જરા પણ બીક નહોતી અને ફાંસીના માછડે ચડવા માટે તત્પર હતા. તેઓ પ્રાણ આપી શકતા અને આઝાદીની પ્રાપ્તિ માટે બીજાનો પ્રાણ પણ લઈ શકતા હતા. વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ મજાની વાત છે. પોતે પ્રાણ પણ આપી શકતા હતા અને બીજાનો પ્રાણ પણ લઈ શકતા હતા. આવા યુવાન ઉપરના જે ફોટો આપણે જોયા આ બધા યુવાનની આ ભાવના હતી. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ, બિહાર, ઓરિસ્સા, ગુજરાત, રાજસ્થાન, મદ્રાસ પ્રાંત, ઉત્તર પ્રદેશ અને મધ્ય ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પ્રસરી હતી. આ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થી મિત્રો, હવે આ જે ક્રાંતિકારીઓ પોતપોતાના રીતે પોતાને પોતે સંસ્થા ચાલુ કરી હતી, પોતાના વર્તમાન પત્રો એટલે કે છાપા બહાર પાડ્યા હતા અને આ છાપાની અંદર વિદ્યાર્થી મિત્રો અંગ્રેજોની નીતિ રીતિનો વિરોધ કરવાનો. એમાંનું વિદ્યાર્થી મિત્રો મિત્ર મેળા સોસાયટી, અભિનવ ભારત, સમાજ અનુશીલન સમિતિ, અંજુમન એ મુહિલ્લા ને વતન, ઇન્ડિયન પેટ્રિઓટ્સ એસોસિએશન પાછળથી ભારત માતા વગેરે સંસ્થાઓ સ્થાપીને ક્રાંતિકારી પ્રવૃત્તિને ભારે વેગ આપ્યો. એટલે વિદ્યાર્થી મિત્રો આ બધા ક્રાંતિકારીઓએ શું કર્યું હતું, સંસ્થાઓ
પોતાની સંસ્થાઓ જે છે એની સ્થાપના કરેલી હતી બરાબર એમાંની નીચેની જે બધી હતી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પ્રથમ તબક્કામાં સંધ્યા યુગાંતર નવશક્તિ અને વંદે માતરમ કેસરી મરાઠા જેવા વર્તમાન પત્રો અને સામાયિકોએ સતત બળ પૂરું પાડ્યું આ ઉપરના જે ક્રાંતિકારીઓ હતા એને પોતે પોતપોતાની રીતે પ્રેસ ચાલુ કર્યા અને અંગ્રેજો વિરોધ સતત લખતા હતા અને છાપાની અંદર વિદ્યાર્થી મિત્રો બધા વાંચન કરતા હતા અને અંગ્રેજોની નીતિ રીતિની વિરોધની જ વાતો હોય એટલે બળ બધાએ માતૃભૂમિની આઝાદી માટે જે છે એ નવા નવા યુવાનો જે છે એ તૈયાર થતા હતા પછી વિદ્યાર્થી મિત્રો બીજી ઘટના બની તો કે અલીપુર હત્યાકાંડમાં 34 જેટલા ક્રાંતિકારીઓ પર કેસ ચલાવાયો હાવડા હત્યાકાંડ ઢાકા હત્યાકાંડના અનેક ક્રાંતિકારીઓની ધરપકડ કરાયેલી દિલ્હીમાં વાઇસરોએ હાડીજ ઉપર બોમ્બ ફેંકી હત્યા કરવાનો પ્રયાસ 13 નવેમ્બર 1909 રોજ અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટો ઉપર નખાયેલ બોમ્બ વગેરે બનાવો દ્રષ્ટાંત રૂપ આપી શકે આ ઘટના બની હતી આ આખે આખો ફકરો જે છે વિદ્યાર્થી મિત્રો એ તરત જ આજે ઉગ્ર ક્રાંતિકારી ચળવળ જે આપણે પોઈન્ટ સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે આગળ વધતા ગયા આ બંગભંગ અને પાયાની અંદર કયું આંદોલન હતું આંદોલન હતું વિદ્યાર્થી મિત્રો બંગાળના ભાગલા અને ધીમે ધીમે આ જે ક્રાંતિકારી ઉગ્ર ક્રાંતિકારી ચળવળો બની આ ક્રાંતિકારીઓ પોતાના પ્રેસની અંદર છાપાઓ શરૂઆત કર્યા અને યુવાનોને રાષ્ટ્રવાદનું બળ પૂરું પાડ્યું આ બધી જ ઘટનાઓ જે છે અને પછીની આ ઘટનાઓ જે આપણે જોઈ એ ઘટનાઓ ત્યારે ઘટેલી હતી આ પ્રથમ તબક્કાની વાત કરી પછી વિદ્યાર્થી મિત્રો બીજા તબક્કામાં 1920-42માં કાકોરી લૂંટ કેસ ભગતસિંહનું આપણે જોયું હતું બરાબર લાહોર હત્યાકાંડ અને કેન્દ્રીય ધારાસભા દિલ્હીમાં બોમ્બ નાખવાના બનાવો જે છે એ પણ બનેલા સઘળી પ્રવૃત્તિઓમાં સહભાગી બનનાર ક્રાંતિવીરો વિશે તમે અગાઉના ધોરણમાં પણ શીખી ગયા હતા કે ભાઈ કાકોરી લૂંટ કેસની અંદર કોણ હતા લાહોર હત્યાકાંડમાં કોણ હતા એ આગળના વિડીયો લેક્ચરની અંદર અને ધોરણ 8ની અંદર આપણે વિસ્તૃત રીતે શીખી ગયા છીએ બરાબર વિદ્યાર્થી મિત્રો એટલે આ આખી આખી ઘટના હતી અને પ્રથમ તબક્કામાં આ ઘટના બની બીજા તબક્કાની અંદર આ ઘટના બનેલી હતી વિદ્યાર્થી મિત્રો હવે પછીનું જે પોઈન્ટ જે છે વિદ્યાર્થી મિત્રો આપણને શું કહે છે કે આપણા ગુજરાતની અંદર કે ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી જે ચળવળ જે છે એની શરૂઆત કોણે કરેલી હતી અને એ વખતે ગુજરાત જે છે આ ક્રાંતિકારી પ્રવૃત્તિની અંદર કયા સ્થાને હતું એની સરસ મજાની વાતચીત જે છે એ આ પેરેગ્રાફની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો કરવાની છે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સૌપ્રથમ નેતા શ્રી અરવિંદ ઘોષ હતા આ પોઈન્ટ જે છે એને પણ વિદ્યાર્થી મિત્રો બરાબર તમે નોંધ શરૂઆત જે પુષ્ટ ભૂમિકા જે પાયાના પથ્થર ગુજરાતની અંદર ક્રાંતિકારી ચળવળના પ્રણેતા કોણ હતા તો અરવિંદ ઘોષ હતા પરંતુ તેઓ પડદા પાછળ હતા અરવિંદ ઘોષના ભાઈ બારિન્દ્ર કુમાર ઘોષ હંમેશા આગળ રહેતા હતા આગળ ફોટો પણ આપણે વિદ્યાર્થી મિત્રો એમનો જોયું બરાબર ઈસવીસન 1902ની આ ઘટના છે બારિન્દ્ર કુમાર ગુજરાતમાં આવ્યા અને દક્ષિણ ભાગને ખૂંદી વળ્યા તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત જે પાયાની અંદર જે નેપથ્ય એટલે પડદા પાછળ રહીને કોણ કામ કરતું હતું તો કે અરવિંદ ઘોષ અને સામે કોણ આ બધી પ્રવૃત્તિમાં અરવિંદ ઘોષ આયોજન બનાવતા હતા અને એ આયોજનની રૂપરેખા તૈયાર મુજબ કાર્ય કોણ કરતા હતા તો કે એમના ભાઈ છે બારિન્દ્ર કુમાર ઘોષ બરાબર વિદ્યાર્થી મિત્રો એ આ પ્રવૃત્તિ ચલાવતા હતા પણ પ્રેરણા કોને તો કે એમના ભાઈ અરવિંદ ઘોષને હવે બરાબર બારિન્દ્ર કુમાર ગુજરાતમાં આવ્યા અને દક્ષિણ ભાગને ખૂંદી વળ્યા દક્ષિણ ગુજરાત તો તેમને છોટુભાઈ અને અંબુભાઈ પુરાણી જેવા સશક્ત સાથીઓ મળી ગયા નર્મદાના કાંઠે સાકરિયા સ્વામી પણ મળ્યા આ સ્વામી 1857ના
સંગ્રામ સમયે ઝાંસીની રાણી સાથે હતા. બારિન્દ્રકુમાર ફરતા ફરતા એમને જો સશક્ત બે નેતાઓ મળે છે ક્રાંતિકારી, એક તો અંબુભાઈ પુરાણી અને છોટુભાઈ સાકરિયા સ્વામી મળે છે. બરાબર, નર્મદા કાંઠે સાકરિયા સ્વામી પણ મળ્યા. આ સ્વામી ઝાંસીની રાણીની સાથે હતા 1857ના વિપ્લવની અંદર. બારિન્દ્રકુમારે વડોદરા, ચરોતરનો પ્રદેશ એટલે કે ખેડા, અમદાવાદ, મહેસાણા એમ દરેક સ્થળે મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિનો રંગ લગાડ્યો. સભાઓ કરતા, અંગ્રેજોની નીતિ રીતિથી વાકેફ કરતા, અને ધીમે 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 જે યુવાનો જે છે એ ધીમે ધીમે આ ક્રાંતિકારી લડતની અંદર જોડાય છે. અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટોની બગી પર બોમ્બ નાખવાનો ક્રાંતિકારી બનાવ પણ બન્યો હતો આ જ ગાળાની અંદર. બરાબર, એ સંદર્ભે આ બધા યુવાનો નક્કી કર્યું, એની બધી વાત કરી કે ભાઈ મિન્ટોનું કામકાજ આવું હતું, આ મુસ્લિમ લીગના સ્થાપક આ વ્યક્તિ છે, આ રીતે એવા જુસ્સાભેર એ વખતે ભાષણ કરેલા અને એમાંથી યુવાનો તૈયાર થઈ અને અમદાવાદની અંદર આ જ વ્યક્તિ વાઇસરોય મિન્ટો જે છે એના ઉપર રાયપુર દરવાજો જે છે ત્યાં બોમ્બ એના ઉપર બોમ્બ નાખવાની ઘટના પણ બને છે. હવે અરવિંદ ઘોષે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના લખી. કયા પુસ્તકની અંદર વિદ્યાર્થી મિત્રો? ભવાની મંદિરમાં. ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના લખી. તેનો ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કરાયો. દક્ષિણા સામાયિકમાં તે છપાયેલું, યાદ રાખજો. ગુજરાતી અનુવાદ કયા સામાયિકમાં? તો દક્ષિણા. આ ઉપરાંત ક્રાંતિની યોજનાનો વિચાર ફેલાવવા માટે દેશી વનસ્પતિ દવાઓ, નાહવાના સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકોવાળી પુસ્તિકાઓ પ્રગટ કરાયેલી, જેથી અંગ્રેજોને ખબર ન પડે. ખરેખર આ નામ શીર્ષક આ રીતનું, પણ અંદર અંદર શું હતું વિદ્યાર્થી? આ પુસ્તિકાઓમાં બોમ્બ બનાવવાની રીતો પણ હતી. એટલે શીર્ષક એવું આપે, સાબુ બનાવવાની રીત. હકીકતમાં સાબુ બનાવવાની રીત તો ખાલી ઉપર પુસ્તકનું જે શીર્ષક હોય, પણ અંદર વાંચન કરો એટલે અંગ્રેજોને ખબર ન પડે અંદર બોમ્બ કઈ રીતે બનાવવો એની સરસ મજાની રીતો લખેલી હતી. વિદ્યાર્થી મિત્રો, કેટલા બધા એ વખતના હોશિયાર ક્રાંતિકારીઓ. ચાંદોદ અને કરનાળી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરાઈ, જેમાં અંદરખાને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી. નિશાળ ગંગનાથ વિદ્યાલય, પણ હકીકતમાં એ વિદ્યાલયની અંદર નામ પૂરતું વિદ્યાલય, પણ વિદ્યાર્થી મિત્રો અંદર કઈ પ્રવૃત્તિ ચાલતી હતી? ક્રાંતિકારી પ્રવૃત્તિ ચાલતી હતી. શસ્ત્રોની તાલીમ, બોમ્બ કઈ રીતે બનાવવા એ શીખવાડવામાં આવતું હતું. ગુજરાતના ઘણા યુવાનો આ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયા. સરકારે તેમની સામે સખત પગલાં ભર્યા, પરંતુ લડત ન અટકી. છેવટે સરકારને પણ લાગ્યું કે માત્ર દમનચક્રથી શાસન હવે ચાલશે, ને વિદ્યાર્થી મિત્રો એને પણ હવે એવું લાગેલું હતું. બરાબર, હવે આ વિદ્યાર્થી મિત્રો વાત થઈ આપણા દેશની અંદર ક્રાંતિકારી અને ગુજરાતની અંદર. તો વિદેશમાં હવે ક્રાંતિકારી સરોવરો કેવી ચાલતી હતી એ પેરેગ્રાફ હવે જે શીખવાનો છે એ બાબત સમજણ મળી વિદ્યાર્થી મિત્રો? આજેથી આપણા ગુજરાતમાં અને આખા ભારત દેશની અંદર આપણા ક્રાંતિકારી પ્રવૃત્તિ જે છે, ઉગ્ર ક્રાંતિકારી જે ચળવળના ક્રાંતિકારીઓ કેવી કેવી પ્રવૃત્તિ કરતા હતા આ પોઈન્ટ આપણે એ જોયું. પછી ગુજરાતની વાત કરી, હવે વિદેશમાં, વિદેશની અંદર, વિદેશોમાં ક્રાંતિકારી ચળવળ. ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ અપાવવા માટે વિદેશોમાં પણ ક્રાંતિકારી ચળવળની શરૂઆત થઈ હતી. ભારતમાં ઉદ્ભવેલી ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભારતની બહાર છેક ઇંગ્લેન્ડ, કેનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, મ્યાનમાર એટલે કે બર્મા, મલાયા, સિંગાપુર, અફઘાનિસ્તાન અને રશિયા વગેરે દેશોમાં પ્રસાર પામી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ એક વિદેશની અંદર પણ
ક્રાંતિકારી ચળવળો જે છે એની શરૂઆત થઈ ગઈ હતી. એમાં ખાસ કરીને જે આ આપણે વિદેશના જે દેશો જે છે આની અંદર ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ અપાવવા માટે આ વિદેશોની અંદર પણ ક્રાંતિકારી જે છે એ ચળવળની શરૂઆત થઈ હતી. હવે ક્રાંતિકારીઓ કયા 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 હતા? આ તો દેશના નામ કે આટલી જગ્યાએ ભારતને આઝાદી અપાવવા માટે ક્રાંતિકારી ચળવળની શરૂઆત થઈ હતી. હવે કયા કયા ક્રાંતિકારીઓ હતા? તો વિદ્યાર્થી મિત્રો, વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિમાં સક્રિય ક્રાંતિકારીઓમાં શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ધીંગરા, વીર સાવરકર, લાલા હરદયાલ, ઉધમસિંહ, રાજા મહેન્દ્ર પ્રતાપ, મેડમ ભીખાઈજી કામા, સરદારસિંહ રાણા, મૌલાના અબ્દુલ્લા, મૌલાના બશીર, ચંપક રમણ પિલાય, ડૉક્ટર મથુરસિંહ, ખુદાબક્ષ જેવા ક્રાંતિકારીઓ સંકળાયેલા હતા. આટલા ક્રાંતિકારીઓ બરાબર. હવે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કઈ રીતે કરતા હતા? જો આ પોઈન્ટ બરાબર જોજો. પહેલાં કયા દેશમાં ચળવળો હતી ભારતને આઝાદી કરવા માટે, કયા કયા ક્રાંતિકારીઓ હતા, અને હવે જે પોઈન્ટ જે છે વિદ્યાર્થી મિત્રો, એમાં કયા કયા ક્રાંતિકારીઓ જે હતા એ કઈ પ્રવૃત્તિ કરતા હતા. તો વિદેશમાં થતી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ દ્વારા ભારતની ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ મળતો. ઇંગ્લેન્ડથી છુપી રીતે રસોઈના બિસ્તરામાં પિસ્તોલો એટલે કે શસ્ત્રો ભારતમાં મોકલાતા. ક્રાંતિકારીઓની ટીકા કરનાર અંગ્રેજ વિલિયમ વાયલીની મદનલાલ ધીંગરાએ હત્યા કરી 1907માં અમેરિકાના કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સંસ્થાની સ્થાપના થઈ, જેનું પાછળથી લાલા હરદયાલે ગદર પાર્ટી નામ આપ્યું. જો આ ધીમે ધીમે સંસ્થાઓ પણ વિદેશની અંદર ચાલુ થઈ ગઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી પ્રવૃત્તિ અને બાજુમાં જો ચિત્રો પણ આપેલા છે વીર સાવરકરના, તો વિદેશની અંદર આ વિદેશમાં પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરતા હતા વિદ્યાર્થી મિત્રો. એની અંદર રસોયાના બિસ્તરામાં પિસ્તોલો જે છે વિદેશમાંથી ભારતમાં આવતી હતી, અને આઈના ક્રાંતિકારી પિસ્તોલો લઈ અને અંગ્રેજો સામે ફાયર કરતા હતા. અને ક્રાંતિકારીઓની ટીકા કરનાર અંગ્રેજ વિલિયમ વાયલીની મદનલાલ ધીંગરાએ હત્યા કરી 1900 હત્યા કરી બરાબર. પછી 1907માં અમેરિકામાં કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના થઈ, જેનું પાછળથી લાલા હરદયાલે ગદર પાર્ટી નામ આપ્યું. ચાર ભાષાઓમાં ગદર સાપ્તાહિક શરૂ કરાયું. તો આ પ્રવૃત્તિ બધી ચાલી હતી વિદ્યાર્થી મિત્રો. આ પોઈન્ટ જે બહુ મહત્વનો છે બરાબર. જો મદનલાલ ધીંગરા અને ઉધમસિંહ એના પણ સરસ મજાના ફોટો જે છે આપવામાં આવેલા છે. આ પ્રવૃત્તિમાં તારકનાથ દાસ, કરતારસિંહ પણ જોડાયેલા. જર્મનીમાં પણ ચંપક રમણ પિલાએ હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરી હતી. એટલે જુદા જુદા દેશોમાં, વિદેશના જે દેશો જે છે બરાબર, વિદેશની અંદર પણ જુદા જુદા જે દેશો જે છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર જુદા જુદા જે ક્રાંતિકારીઓ જે છે એને સંસ્થાઓ ચાલુ કરી, એને છાપાઓ ચાલુ કર્યા. અને છાપાની અંદર આપને ખબર છે કે અંગ્રેજોની નીતિ રીતિ વિશે વિરોધનું જ લખાણ લખવામાં આવતું હતું બરાબર. એટલે પોઈન્ટ કેવું લખવાનું કે ભાઈ કોને શું કામ કર્યું? તો કે ભાઈ 1907માં અમેરિકાના કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સંસ્થાની સ્થાપના થઈ, જેનું પાછળથી લાલા હરદયાલે ગદર પાર્ટી નામ આપ્યું. ચાર ભાષાઓમાં ગદર સાપ્તાહિક એટલે અઠવાડિયે પ્રકાશ થતું હોય બરાબર, પ્રકાશન થતું હોય સાપ્તાહિક કહેવાય. હવે આ પ્રવૃત્તિમાં કોણ હતા? કે તારકનાથ દાસ, કરતારસિંહ પણ જોડાયા. જર્મનીમાં કોણે? તો આ પોઈન્ટ તમે લખો કે જર્મનીમાં કોણ? તો ચંપક રમણ પિલાએ હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરી, ઇરાકને વડુ મથક બનાવી, ત્યાંથી ભારત ઉપર
આક્રમણ કરવાની યોજના ઘડવામાં આવી. ઈસવીસન 1907માં જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌ પ્રથમવાર મેડમ કામાએ તૈયાર કરેલો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. જર્મનીમાં કેમ? તો વિદ્યાર્થી મિત્રો, જર્મની જે છે એ ઇંગ્લેન્ડનું વિરોધી હતું, એ દુશ્મન હતું. જર્મની જે છે એ અંગ્રેજોનું દુશ્મન હતું. સૌ પ્રથમ ભારતના મેડમ ભીખાઈજી રુસ્તમજી કામાએ રાષ્ટ્રધ્વજ જે છે એ જર્મનીના સ્ટુટગાર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌ પ્રથમવાર મેડમ કામાએ તૈયાર કરાયેલો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. અફઘાનિસ્તાનમાં તો રાજા મહેન્દ્ર પ્રતાપના રાષ્ટ્રીય પ્રમુખ પદે કામ ચલાવ સ્વતંત્ર સરકારની પણ રચના કરી. ત્યારે વિદ્યાર્થી મિત્રો, અફઘાનિસ્તાન જે છે એ ભારત ને પાકિસ્તાન બધું એક જ હતું, બરાબર, જેમાં બરકતુલ્લા, હામિદુલ્લા, મૌલાના બશીર, શમશેરસિંહ, ડૉક્ટર મથુરસિંહ વગેરે હતા. આ સરકારે રશિયા, ઈરાન, તુર્કી વગેરેમાં મદદ મેળવવાના પ્રયાસ કર્યા. તુર્કીના વડા અનવર પાશા અને ગવર્નરને પણ મળેલા. રેશમી રૂમાલ ઉપર લખેલું ગાલિબનામા ષડયંત્ર તમામ મુસ્લિમોએ એકત્રિત સંગઠિત થઈ ખ્રિસ્તીઓની સામે જંગ માંડ્યો એ પકડાઈ ગયું. રાજા મહેન્દ્ર પ્રતાપે પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને મોકલાવી, જેમાં ઝારને ઇંગ્લેન્ડ સાથેના સંબંધો તોડી નાખવા જણાવેલું. રશિયાના ક્રાંતિકારી ટોટસ્કીએ તો ભારતના ક્રાંતિકારીઓને બધી મદદ કરવાનું વચન આપેલું. બર્માના સોનલાલ પાઠક અને સિંગાપુરમાં પરમાનંદે પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી. ઉપરાંત કામાગાટા મારો અને તોસા મારો સ્ટીમરોની ઘટનાને એ ક્રાંતિકારીઓની વિદેશમાં અંગ્રેજો વિરુદ્ધ લાગણી જાગૃત કરવામાં પ્રેરક બરબું પૂરું પાડ્યું. એટલે કે આ જાપાનની જે સ્ટીમરો હતી એને અંગ્રેજોએ ડૂબાડી દીધેલી, કામાગાટા મારો અને તોસા મારો. એટલે આખા વિદેશની અંદર પણ અંગ્રેજો વિરુદ્ધ જે છે એ વિરોધની ભાવના પ્રબળ બને છે, બરાબર, અને બધાએ ભારતને મદદ કરવા માટે આગળ આવે છે. ભારતની રાષ્ટ્રીય અને ઉગ્ર ક્રાંતિકારી ચળવળના ઇતિહાસમાં દેશદાસથી ભરેલા 18 થી 24 વર્ષની વય ધરાવતા યુવાનો હતા. વિદ્યાર્થી મિત્રો કેટલા હતા? 18 થી 24 વર્ષની વય ધરાવતા યુવાનો હતા. બાજુમાં ફોટો છે શ્યામજી કૃષ્ણ વર્મા અને મેડમ કામા. વિદ્યાર્થી મિત્રો, મોતને મુઠ્ઠીમાં લઈ ગમે તેવા સાહસ અને રોમાંચક કાર્યો તેઓ પાર પાડતા, પકડાઈ જાય તો હસ્તે મુખે ફાંસીને માંચડે, ઇન્કલાબ, જિંદાબાદ અને વંદે માતરમના ગગનભેદી નારાઓ સાથે ચડી જતા હતા. આવા યુવાનો હતા વિદ્યાર્થી મિત્રો. એ રીતે મા ભવનની આઝાદીના ઉમદા ધ્યેયને માટે વીરગતિ પામતા તેમણે જે ઊંચી દેશભક્તિ, ત્યાગ અને બલિદાનો આપ્યા છે તે યુવા પેઢી સદીઓ સુધી પ્રેરણા આપ્યા કરશે. વિદ્યાર્થી મિત્રો, વિચાર કરજો, હસ્તે મુખે માતૃભૂમિ માટે જે શહીદી વહોરી લીધી છે એને ભારત દેશ ક્યારે ભૂલી શકશે નહીં. તે યુવા પેઢીની સદીઓ પૂરી પ્રેરણા આપ્યા કરશે કે જ્યારે જ્યારે ભારત ઉપર આવી આફત આવશે ત્યારે ત્યારે હજી પણ ભારતમાંથી યુવાનો જાગશે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, પછી વિદ્યાર્થી મિત્રો એક ઘટના બને છે. મોલોમેન્ટો સુધારા 1909માં ભાગલા પાડોને રાજકારણની નીતિ અપનાવી અંગ્રેજોએ હિન્દુ અને મુસ્લિમાન વચ્ચે કોમી વૈમનસ્ય ઊભું કરવા જે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો યોજના ઘડી હતી ઈસવીસન 1906માં આગા ખાનના નેતૃત્વ નીચે મુસ્લિમોનું પ્રતિનિધિ મંડળ વાઇસરોય મિન્ટોને મળ્યું. તે વખતે વજીર મોલે હતા અને ઈસવીસન 1909માં આ સુધારાને મોલોમેન્ટો સુધારા કહે છે. આની અંદર હિન્દુ અને મુસલમાન કઈ રીતે જુદા પડે એવા સુધારા વધારા કરેલા હતા, બરાબર. વિદ્યાર્થી મિત્રો, પછી આરસાની અંદર ગાંધીજીનું પણ ભારતની અંદર આગમન થાય છે.
ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરુદ્ધ સત્યાગ્રહની લડત સફળ રીતે લડી પાછા ફર્યા 1915માં. તેમના રાજકીય ગુરુજી હતા ગોપાલકૃષ્ણ ગોખલે અને આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર, આપણે મોરબીના હોવાણિયામાં જન્મેલા શ્રીમદ રાજચંદ્ર એ વિદ્યાર્થી મિત્રો ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા. એમની પાસેથી પ્રેરણા મેળવી ગાંધીજીએ ઘણા ખરા ભાગોમાં પ્રવાસ કરી હિન્દના જીવનને ઓળખવાનો પ્રયાસ કર્યો. હિન્દુસ્તાની ગરીબીનું મૂળ અંગ્રેજો દ્વારા થતા શોષણને કારણભૂત ગણી હિન્દમાંથી અંગ્રેજ બ્રિટિશ શાસનને નાબૂદ કરવાના ઉપાયો વિચાર્યા આ ગાંધીજીએ. બરાબર, બસ અહીં સુધી આપણે વિદ્યાર્થી મિત્રો રાખીએ છીએ. આગળના લેક્ચરની અંદર રોલેટ એક્ટ ઈસવીસન 1919માં આ જે કાયદો જે ગણાનો આ કાયદો કેવો હતો એના વિશે આપણે આગળના જે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર પ્રયાસ કરશું. વિદ્યાર્થી મિત્રો, અત્યારે કોરોના જે છે એની ચરમસીમા એ છે ભારતની અંદર. ઘરે જ રહેજો, માસ્કનો ઉપયોગ કરજો, કામકાજ સિવાય બહાર નીકળતા નહીં, વારંવાર હાથ ધોવાના, સરકારની જે ગાઈડલાઈન જે મુજબ છે એ મુજબ આપણે કાર્ય કરવાનું છે. બરાબર, જાન હૈ તો જાન હૈ, બરાબર જીવ છે તો આ સંસાર છે વિદ્યાર્થી મિત્રો. એટલે સરસ રીતે મનોબળ મજબૂત રાખી અને આપણે ઘરે રહેવાનું છે. કોરોનાથી ડરવાની કંઈ જરૂર નથી, પણ આપણે વ્યવસ્થિત રીતે નિયમ મુજબ આપણે ઘરે જ રહેશું તો કાંઈ પણ આપણને વાંધો આવશે નહીં. ડરવાની જરૂર નથી, હિંમત રાખવાની છે. આ મહામારીની અંદર શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? હિંમત રાખવાની છે, બીવાની કાંઈ પણ જરૂર નથી. એટલા માટે આપણે ઘરે જ રહેવાનું, જેટલું થાય એટલું ભણવાનું, મોબાઈલ જોવાનું, સારી સારી વસ્તુ જે છે એ જોવાની. આ ક્રાંતિકારીનો સરસ મજાના ઘણા બધા પિક્ચરો પણ છે તો એ પણ તમે જોઈ શકો છો. બીજી ઘણી બધી પાઠ્યપુસ્તકો સિવાયની ઇતર પ્રવૃત્તિ પણ તમે કરી શકો છો. સરસ મજાના પુસ્તકો જે છે એ પણ તમે વિદ્યાર્થી વાંચી શકો છો. મોબાઈલની અંદર પણ ઘણા બધા પુસ્તકો આવતા, બાળ વાર્તા છે, નવલકથા છે, સાહસ વાર્તા જે છે, ઘણું બધું તમે કરી શકો છો. બરાબર, આનાથી આપણું જે આત્મબળ જે છે એ મજબૂત બને. બરાબર, બિલકુલ ગભરાવાની જરૂર નથી. અને ભગવાનને આપણે પ્રાર્થના કરવાની છે કે આ રોગ જલ્દી જલ્દી ભારતમાંથી જતો રહે, આનો નામો શેષ થઈ જાય, દર્દીઓ જે છે બિચારા એ સાજા થઈ જાય એવી આપણે પ્રાર્થના કરવાની છે. બરાબર, અસ્તુ, જય જય ભારત.